વાલી સમાચાર અને ફટાફટ ખબરો સાથે હું છું માસૂમ। દેશમાં વ્યક્તિદીઠ દૂધનો સરેરાશ ઉપયોગ વધી રહ્યો છે। સર્વે મુજબ ગુજરાતમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા પંજાબમાં વ્યક્તિદીઠ દૂધની ઉપલબ્ધતા દૈનિક 1271 ગ્રામ છે, જેની સામે ગુજરાતમાં 656 ગ્રામ છે। કેન્દ્રીય પશુપાલન મંત્રાલયના બુધવારે જાહેર થયેલા બેઝિક એનિમલ હસ્બન્ડરી સ્ટેટિસ્ટિક્સ 2022 મુજબ દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા દૈનિક 444 ગ્રામ છે, જે 2015-16માં 333 ગ્રામ હતી। 7 વર્ષમાં પ્રતિ વર્ષ દૂધની ઉપલબ્ધતા સરેરાશ 111 ગ્રામ વધી છે। राज्य सरकार द्वारा खेडूतोनी आर्थिक रीते सद्धर थाय ते माटे राज्य सरकार द्वारा अनेक योजनाओ चलावामां आवे छे। भारत देश खेती प्रधान देश होवाथी खेडूतोने आर्थिक रीते मार पड़े नहीं ते माटे राज्य सरकार द्वारा अनेक योजनाओ खेडूतो माटे चलावामां आवे छे। उपरांत सबसिडी पण खेडूतोने आपवामां आवे छे। ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આ માવઠાને લીધે ખાસ તો ઉનાળુ પાક ખેતરમાં ઉભો છે, તેની પણ સતત વરસાદથી નુકસાન થઈ રહ્યું છે। ભાવનગર જિલ્લામાં 29,600 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે, તેમાં ડુંગળીનું 2,700 હેક્ટરમાં, જ્યારે બાજરીનું વાવેતર 5,300 હેક્ટર અને મગફળીનું વાવેતર 4,200 હેક્ટરમાં થયું છે। સાથે કેરીના પાકને પણ જબ્બર નુકસાન પહોંચ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોએ પેપર કાઢવામાં ગંભીર ભૂલ કરી હોવાને લઈને વિવાદ થયો હતો, અને હવે કેટલાક પ્રોફેસરોએ પેપર ચેક કરવામાં પણ જબરદાર કરતા વિવાદ થયો છે। પ્રોફેસરોએ પેપર ચેક કરવામાં વેટ ઉતારતા તેના કારણે વિદ્યાર્થીઓને માનસિક અસર પણ થાય છે અને તેની કારકિર્દી પણ જોખમમાં મુકાય છે। તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમએ અંગ્રેજી સેમિસ્ટર 2 અને 4ના કેટલાક વિદ્યાર્થીઓને પહેલા ફેલ કર્યા બાદ આ વિદ્યાર્થીઓએ પેપર ખોલાવતા કેટલાકને 21 માર્ક્સનો વધારો થયો તો કેટલાકને 25, તો કોઈને 30 માર્ક્સ વધ્યા। યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરો પેપર પણ ખોટા કાઢી અને કેટલાક પેપર ચેકિંગમાં પણ છબરડા કરી, છતાં યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ તેમને છાવરે। કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, ગાંધીધામમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। ભચાઉ તાલુકાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ, ગાંધીધામ વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ, કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ। સમગ્ર ગીર વિસ્તારના વાતાવરણમાં પલટો, ગીર બોર્ડર તેમજ દરિયાઈ પટ્ટી પર કમોસમી વરસાદ। ગીરના ધાવા, બોરવાવ, સુરવા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ। ઉનાના નવા બંદરે પણ ભારે વરસાદ અને મિની વાવાઝોડા જેવો માહોલ। ગીર ગઢડાના જંગલ બોર્ડરના ગામોમાં ધોધમાર વરસાદ। ધોકડવા, ચીખલ, કુબા, નેતલી તેમજ વડલી, જસાધાર, સરણી, ખોડિયાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન। કેસર, કેરી, ઘઉં, તલ, બાજરી સહિતના પાકને વ્યાપક નુકસાનની સંભાવના। ખેડૂતના માથે જાણે કુદરત કોપાયમાન થઈ હોય તેવી સ્થિતિ। ક્યાંક ભારે પવન સાથે, ગાજવીજ સાથે વરસાદ ક્યાંક પડ્યા કરા। માવઠાની મોસમી રવિવારની રજા રાખી ન હતી અને સવારથી જ વાદળોની આવન જાવન વચ્ચે બપોર બાદ ગોંડલ પંથકમાં અષાઢી માહોલ જામ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ વરસી પડ્યો હતો। તેમજ કોલીથડ, શેમડા, પાંચિયાવદર, ખરેડા, હડતાળામાં 1-1.5 ઇંચ પાણી વરસી ગયાના અહેવાલ સાંભળી રહ્યા છે, તો અનેક સ્થળે કરા પણ વરસ્યા હતા। જો કે હવે તો કરા પડવાથી લોકોને કોઈ કુતૂહલ નથી થતું, ઉલટું કિસાનોની ચિંતા વધી જાય છે। બોર્ડ પરીક્ષાની ઉત્તર વહી ચકાસણી એપ્રિલમાં શરૂ કરાશે। ધોરણ 10-12ના 11 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 1100 શિક્ષકો દ્વારા ઉત્તર વહી ચકાસણી કરાશે। આગામી 4 દિવસમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ શરૂ કરી દેવાશે। શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાની ઉત્તર વહી ચકાસણીની કામગીરી એપ્રિલમાં પ્રથમ સપ્તાહમાં શરૂ કરાશે। ધોરણ 10ની 4 એપ્રિલથી તથા ધોરણ 12ની 2 એપ્રિલથી ચકાસણી શરૂ કરાશે। ચાલુ વર્ષે બોર્ડ દ્વારા ઉત્તર વહી ચકાસણી પરીક્ષા પૂરી થાય ત્યારે કરવાનો નિર્ણય કર્યો છે। 2022માં ધીમે ધીમે સુરત એરપોર્ટ પર ફ્લાઇટ ઘટતી જોવા મળી હતી। માત્ર ઇન્ડિગો અને સ્ટાર એર હોવાને કારણે દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ સહિતના સ્થળે જવા 15,000 સુધીના ભાડા વસૂલાતા હતા। જો કે હવે એર એશિયાની એન્ટ્રી થતાં ભાડું 8,000થી પણ નીચે આવી ગયું છે। હાલમાં સુરતથી સ્ટાર એર, ઇન્ડિગો, વિસ્તારા, એર એશિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટો ઉડી રહી છે। કોરોના પછી સ્ટાર એશિયા, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટની જે ફ્લાઇટ ઉડતી હતી, છેવટે માત્ર ઇન્ડિગો જ ઓપરેટ થતી હતી। જાડી સાઇઝની સારી ક્વોલિટીના રફ હીરા માત્ર
बोत्सावाना यूनिट शुरू करना ने मिली रहा है, जेथी सूरत यूनिटों में जाड़ी साइज की रफनी अछत जोवा मिली रही है। सूरत हीरा उद्योग हाल मंदी में है, 1.5 वर्ष की रफना भाव सतत वधी रहा है। बीजी तरफ तैयार हीरा नीचा भाव मिली रहा है, जेथी वेपारियों ने नुकसानी वेठवा वारो आयो। खास कर दिवाड़ी बाद प्रोडक्शन पर वेपारियों द्वारा ब्रेक मारवामां आवी छे। शहर में अमुक हीरा यूनिटों द्वारा छेल्ला बे महीना अठवाडिया में बे दिवस रजा राखवामां आवी रही छे। पश्चिम रेलवे पेसेंजरो ने वधु सारी सुविधा ने ट्रेनों में स्वच्छता जळवाई रहे ते माटे पेसेंजर सर्विस एग्रीमेंट सीस्टम लागू करशे। जेमां हाल में जे कॉन्ट्राक्ट चाली रह्यो छे ते पूरो थतानी साथे ज रद्द करी देवाशे। आ नवी नीति माटे हाल में प्लानिंग थई रह्यु छे, तेना अमलीकरण साथे 245 ट्रेनों में कॉन्ट्राक्ट पूरा थई जशे। पश्चिम रेलवे तबक्कावार रीते आ नीतिनो अमल कराशे, तेमज आ पॉलिसी हेठळ केटरिंग, ऑनबोर्ड हाउसकीपिंग, लीनन अने जाहेरात जेवा तमाम काम एक ज एजेंसी ने सोंपाशे। गांधीनगर थी मुख्यमंत्री राज्य में थे कमोसमी वरसद ने पगले सर्जायेली स्थिति अंगे जिला कलेक्टरों साथ वीडियो कॉन्फरेंस योजी थी, जेमां खेडूतों पाक में थे नुकसानी और सर्वे टीम अंगे कलेक्टरों पास की प्राथमिक विगतों मेळवी हती। आ उपरांत मुख्यमंत्री जिला कलेक्टरों ने मार्गदर्शन आपता जणाव्युं हतुं कि आ सर्वे में कोई ने अन्याय न थाय ते रीते सर्वे करीने नियमानुसार तेमज चुकवणी माटे योग्य कार्यवाही थाय ते आवश्यक छे। तारीख 5 मार्च थी 9 मार्च दरमियान 27 जिलाओं में कमोसमी वरसाद वरस्यो हतो। गुजरात यूनिवर्सिटी में यूनियन पब्लिक सर्विस कमिशन यूपीएससी सिविल सर्विसेज ने विविध सेवाओं माटे योजनारी परीक्षा जून महीना में योजनारा प्रशिक्षण वर्गों में स्नातक थयेला युवाओं ने भाग लेवा माटे तक छे। कोईपण विद्या शाखा में जनरल कैटेगरी में 50% मेळवनार, ज्यारे रिजर्व कैटेगरी में 45% साथे स्नातक थयेला उम्मीदवारों आ वर्ग में प्रवेश माटे अरजी करी शकशे। यूनिवर्सिटी स्थित प्रज्ञा पीठम आईएएस ट्रेनिंग सेंटर द्वारा आईपीएस तेमज प्रशिक्षण वर्ग 2023-24 में प्रवेश माटेनी परीक्षा 4 जूने लेवामां आवशे, ज्यारे आ परीक्षानुं परिणाम 15 जूने जाहेर कराशे। देशना तमाम राज्य में स्मार्ट सिटी तैयार करने योजना अमल में है, त्यारे गुजरात में अमदावाद, गांधीनगर, सूरत, राजकोट, वडोदरा अने दाहोद एम 6 शहर ने स्मार्ट सिटी तरीके तैयार करने योजना अमल में है, जे अंतर्गत केन्द्र अने राज्य सरकार समान हिस्से नाणाकीय फाळवणी करे छे। अत्यार सुधी में गुजरात 6 शहरों ने स्मार्ट सिटी हेठ सुविधा उभी करने माटे रूपया 3,737 करोड़ की रकम खर्च कर राज्य सरकार नक्की करेला 6 स्मार्ट सिटी में केटलाक काम बाकी है, तो केटलाक प्रगति हेठ। गुजरात में रविवार कमोसमी वरसद मार यथावत रो तो रविवार राज्य 33 में 27 जिला 111 तालुका में हलवा भारे वरसद पड़ो। उना गीर गढ़ा में गाजवीज साथ 1-4 इंच वरसद तूटी पड़ता ठेर ठेर पानी भराया था। सौराष्ट्र विविध विस्तारों में केरी पाक ने नुकसान पहुंचू। रविवार मुख्यमंत्री भूपेन्द्र पटेले बैठक योजी राहत और बचाव कामगीरी तथा पाक ने थे नुकसान की समीक्षा की। तो फटाफट खबरों में अत्यारे बस आटलू ज, समाचार जोवा माटे जोता रहो अरवली समाचार, एटले तमारो विस्तार तमारी बात।